નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી એમાં કવિતા 5 ધમક ધમક આતા હાથી આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું. કવિતા 5 ધમક ધમક આતા હાથી. તો એના લેખક છે પ્રયાગ શુક્લ. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં પેજ નંબર 24 એમાં તમે જુઓ, અહીંયા એક હાથીનું ચિત્ર આપવામાં આવ્યું છે કે હાથી કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે. ત્યાર પછી બધા અલગ અલગ ચિત્ર આપવામાં આવેલા છે. તો ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. તો હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. ધમ ધમક ધમક એટલે કે હાથી કે ચલને કી આવાજ. આ ધમક ધમક શબ્દનો પ્રયોગ એમાં હાથી નો જે ચાલવાનો અવાજ છે એની વાત કરવામાં આવી છે. તો હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી. તો હાથી જે એની સૂંઢ હોય તો હાથી તેની સૂંઢ ઉઠાતા એટલે કે ઊંચી કરે છે, ત્યાર પછી સૂંઢ ગિરાતા એટલે કે એની સૂંઢ નીચી કરે છે. અપની સૂંઢ હિલાતા હાથી, તો હાથી તેની સૂંઢ હલાવે છે. અને અપની સૂંઢ ઘુમાતા હાથી, તો હાથી તેની સૂંઢ ઘુમાવે છે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. તો ધમક ધમક કરતો હાથી આવે છે અને જાય છે. જબ પાણી મેં જાતા હાથી, ભર ભર સૂંઢ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. તો જ્યારે આ હાથી હોય એ પાણીમાં જાય છે. જબ પાણી મેં જાતા હાથી, તો જ્યારે આ હાથી પાણીમાં જાય છે ત્યારે ભર ભર સૂંઢ નહાતા હાથી, તો ત્યારે એ તેની સૂંઢ હોય એ ભરી ભરીને નહાય છે. કિતને કેલે ખાતા હાથી, તો હાથી કેટલા કેળા ખાય છે, યહ તો નહીં બતાતા હાથી. તો હાથી કેટલા કેળા ખાય છે એ તે કોઈને કહેતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી એટલે કે હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. તે તમે બધાએ હાથીની સૂંઢ જોયેલી જ હશે અને હાથીને પણ જોયેલો હશે. તો હાથી હોય એ તેની સૂંઢ ઊંચી કરે છે, નીચી કરે છે, એની સૂંઢ હલાવે છે અને ઘુમાવે પણ છે. જ્યારે આ હાથી પાણીમાં જાય છે ત્યારે તે સૂંઢ ભરી ભરીને તે સૂંઢમાં પાણી ભરીને અને એની ઉપર જ રેડે છે એટલે કે તે સૂંઢ ભરી ભરીને નહાય છે. હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને કહેતો નથી. હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે શબ્દાર્થ લખું એ તમે તમારી નોટમાં લખી દો. शरीर का वह अंग जिससे
सुंड भर भरकर न आता है। प्रश्न में सही वाक्यांश चुनकर लिखिए। तो विद्यार्थी मित्रों आज विकल्प आपेला छे એમાંથી આપણે જે સાચો જવાબ હોય એ લખવાનો છે। તો અહીંયા નંબર 1 નંબર 1 હાથી પાણી મે જાતા ખાલી જગ્યા તો અ ખૂબ ખેલતા હે બ ખૂબ ઉછળ કૂદતા હે કે ક સુંડ ભર ભરકર નાહતા હે। તો એનો જવાબ આવશે સુંડ ભર ભરકર નાહતા હે। સુંડ भर भर कर नहाता है। हाथी यह नहीं बताता कि नहाता है और क उसे क्या खाना पसंद है। नंबर 1 हाथी यह नहीं बताता कि अ वह कितने केले खाता है ब वह कितना नहाता है कि क उसे क्या खाना पसंद है। तो विद्यार्थी मित्रों यहां एक जवाब आवश्यक है कि हाथी यह नहीं बताता कि वह कितने केले खाता है। वह कितने केले खाता विधान के सामने सही का चिन्ह और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए। एमा नंबर 1 हाथी की दो सूंड होती है। हाथी की दो सूंड होती है। तो विद्यार्थी मित्रों एनो जवाब आवशे खोटू। नंबर 2 हाथी के तीन दांत होते हैं। हाथी के तीन दांत होते हैं। तो एनो जवाब आवशे खोटू। हाथी की पूंछ लंबी होती है। हाथी की पूंछ लंबी होती है। तो एनो जवाब आवशे
बच्चा हाथी की सूंड छोटी होती है। हाथी की सूंड छोटी होती है। तो एनो जवाब आवशे खोटू। प्रश्न का सही विधान के सामने सही का चिन्ह और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए। तो एमा नंबर 1 हाथी की दो सूंड होती है, तो एनो जवाब आवशे खोटू। नंबर 2 हाथी के 3 दांत होते हैं, तो एनो जवाब पण आवशे खोटू। नंबर 3 हाथी की पूंछ लंबी होती है, तो खोटू। नंबर 4 हाथी की सूंड छोटी होती है, तो ये पण आवशे खोटू। તમને જે લખાવ્યા એ તમે તમારી નોટબુકમાં લખી લેવા। થેન્ક યુ।